તમે છે ને ગોળગોળ ખોની આપ્યા કરો, તમારે કરવું છે કે નથી પછી બેહીએ અહીંયા, તો અમારી ટેપ પડી ગયેલી છે, જયારે ફરિયાદ આપે એટલે મીઠી મીઠી વાત કરવાની, મીઠી મીઠી વાત કરવાની ને પછી ગોળગોળ તમને આ ફરિયાદી ઉભા છે ને ક્યારે દાખલ કરવા, હું ગુનો દાખલ કરી લીધો ને, હા લાવો બતાવો, લાવો ક્યાં ગયા કે સરકારી અધિકારી કે કર્મચારી વિરુદ્ધમાં કોઈ પણ ગુનો દાખલ કરતી વખતે એના પાછળ થોડીક તપાસ થવી જરૂરી છે. ના ના, કેટલા દિવસ સુધી, કેટલા દિવસ સુધી? ફરી એકવાર ડેડિયાપાડાના ધારાસભ્ય જેતર વસાવા અને પોલીસ વચ્ચે કંઈક બબાલ થતી દેખાઈ રહી છે. વિડીયો સામે આવ્યો છે, એમાં જેતર વસાવા પોલીસને કહી રહ્યા છે કે અમને 24 કલાકમાં જે હોય કરીને આપો અને જે કાર્યવાહી કરવાની છે 24 કલાકમાં કરીને આપો. અને ફરીથી કેમ પોલીસ સાથે એમનું ઘર્ષણ થયું છે કે પોલીસ સાથે કેમ બબાલ થઈ છે, તો એનું કારણ છે કે સગાઈ ગામના કવિતાબેન સાથે બેડગાર્ડે ખરાબ વર્તન કર્યું, એમને માર માર્યો એવો આક્ષેપ ચૈતર વસાવા અને બીજા આદિવાસી સમાજના લોકો એક સાથે ભેગા થઈ અને લગાવી રહ્યા છે. આદિવાસી મહિલા ઉપર આવી રીતના જ્યારે અત્યાચાર થયો છે ત્યારે એમને એવું કહેવું છે કે 24 કલાકમાં એમને બહુ જ માર માર્યો છે, એ હોસ્પિટલમાં છે અને હજી હમણાં ગુનો દાખલ થાય છે, જ્યારે અમે બધા અહીંયા આવ્યા છીએ, અમને 24 કલાકમાં કાર્યવાહી જોઈએ છે, ગુનેગારોને પકડી અને એમની સામે કાર્યવાહી થવી જોઈએ. આદિવાસી મહિલા સાથે જ્યારે આવું વર્તન કરવામાં આવે છે ખોટું છે. આ બધી જ વાત સાથે પોલીસ સ્ટેશન જ્યારે ચેતર વસાવા પહોંચ્યા તો પોલીસ સાથે બબાલ થઈ ફરીથી. પોલીસને એ કહેતા દેખાયા કે અમારા આદિવાસી જોડાવું બધું થાય છે અને તોય કોઈને કંઈ પડી નથી, પોલીસ તંત્ર ઊંઘમાં છે. તો ચેતર વસાવા ત્યાં પહોંચ્યા ત્યારે શું થયું, એના પછી એમની પ્રતિક્રિયા શું છે, કેટલા લોકો આ ગુનો નોંધાવવા માટે એટલે કે FIR કરાવવા માટે ગયા હતા, એ બધું જ જુઓ. ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ દ્વારા ત્યાં સપાટાથી ગળદા પાટોનો માર મારવામાં આવ્યો હતો અને ત્યાં કોઈ પ્લાન્ટેશન પણ નથી, એ પોતાની ગાયો ત્યાં ચરણ કરતા હતા તેવામાં માર મારીને પછી એ લોકો વધારે ઇજા થયેલી, જેના કારણે દુખાવાના કારણે એમને સબ ડિસ્ટ્રિક્ટ જનરલ હોસ્પિટલ ડેડિયાપાડા ખાતે એડમિટ કરવામાં આવ્યા હતા. અમારે આજે એટલા માટે આવવું પડ્યું છે કે 24 કલાકથી વધારે સમય થયો છે, બેને પોતાને નિવેદન આપ્યું છે, પોતાને ચલાતું નથી અને જે સપાટા પડ્યા છે તે પણ આખા એ પડી ગયા છે, ત્યારે છતાં પોલીસ તંત્ર આજે નિંદ્રાધીનમાં છે. તો શું પોલીસ આવી રીતના બેન મરી જાય એની રાહ જોઈને બેઠા છે કે શું, કે અમારી આવવાની રાહ જોતા હતા એ અમને સમજાતું નથી. એટલા માટે આજે બેને એમના ગામના બધા આગેવાનોએ કીધું કે સાંજે પણ એમને 8-9 વાગ્યા સુધી અહીંયા પોલીસે બેસાડ્યા હતા કે ફરિયાદ કરીશું, નથી કરી. આજે સ્થળ પર રાહ જોતા હતા ત્યાં નથી કોઈ ગયું, એટલા માટે અમારી પાસે આવ્યા અને અમને કીધું, એટલે અમે અમારી ઓફિસેથી એમને એમના ગામમાં બી મળ્યા, જોયું શું બનાવ બન્યો, પછી અમે બધા અહીંયા આવ્યા છે. ત્યારે હમણાં એમનો ગુનો નોંધાય છે, દાખલ થાય છે. જો અગર આરોપીઓને 24 કલાકમાં નહીં પકડવામાં આવશે તો આ ગુરુવારે અમે તમામ આદિવાસી સમાજ અહીંયા ભેગા થવાના છે અને લીમડા ચોકે ભેગા થઈને અમે જંગલ ખાતામાં જવાના છે. જંગલ ખાતું 1927માં બન્યું, એના પહેલાના અમારા બાપ દાદાઓએ સાચવેલું આ જંગલ છે. નવા નવા પ્રોજેક્ટો આવે છે એટલે અમારા લોકોને આ ત્રીજો બનાવ, એ જ બીડગાર્ડના હાથે આ ત્રીજો બનાવ છે. અવારનવાર જે તેને ફોરેસ્ટ ખાતા લોકો મારે છે, અખતરાવ કરે છે કે આદિવાસીઓને આવનારા દિવસોમાં જમીનો કોરિડોરમાં જવાની છે, માલસામોઠ હિલ સ્ટેશનના પ્રોજેક્ટમાં જવાની છે. તો આદિવાસીઓ એક છે કે કેમ, પણ અમે એક છે અને ગુરુવારે અમે એની એકતાનો નમૂનો અહીંયા બતાવીશું. હજારોની સંખ્યામાં અમે ડેડિયાપાડાના આદિવાસીઓ ગુરુવારે ડેડિયાપાડા ભેગા થઈશું. જો આમના પર કાર્યવાહી નહીં થાય તો અમારે ગુરુવારે હજારોની સંખ્યામાં ભેગા થવું પડશે અને અમે પોલીસ સ્ટેશને નહીં આવીશું, અમે ડાયરેક્ટ ફોરેસ્ટ ખાતામાં જઈશું, આનો ખુલાસો માંગીશું અને અમારો ન્યાય અમે મેળવી લઈશું. આજે પોલીસે કઈ કાર્યવાહી કરી છે? આજે અમારા આવ્યા બાદ એમણે કાર્યવાહીની તજવીજ હાથ ધરી છે. એમણે કીધું કે સરકારી અધિકારી છે એટલે FIRમાં વાર લાગે, તો શું સરકારી અધિકારીને આવો ઢોરમાર મારવાનો અધિકાર કોણે આપ્યો છે? સરકારી અધિકારી એટલે કોણ? જનતાના ટેક્સના પ્રજાના પૈસાના જેનો પગાર મળે છે એ અધિકારી છે. આવી રીતના ઢોરમાર થોડો મારવો હોય? એમણે કાયદેસરની કાર્યવાહી કરવાની હતી, આ બેન પર ફરિયાદ કરવાની હતી, કઈ બેનની ભૂલ હોય તો એમના પર જામીન લેવાના હતા. આવી રીતના સપાટા માર ઢોરમાર કઈ રીતના મારી શકે? એટલે દુઃખની વાત છે, વિસ્તાર અમારો, વસ્તી અમારી અને બહારના લોકો આવીને અમારી મા બેટીઓને આવી રીતના ઢોરમાર મારે અમે ક્યારે ચલાવવાના નથી. એક બેનને મારે છે, મહિલાને મારે છે. સરકાર મહિલા સશક્તિકરણની વાત કરે છે, મોટી મોટી બણગા ફૂકે છે મહિલાઓના નામે. આજે મહિલાઓને એમના અધિકારી, ઉપલા અધિકારીની સૂચનાથી ઢોરમાર મારે છે, દવાખાનામાં એડમિટ છે, એમની દશા આજે દયનીય છે, છતાં એમનું પ્રશાસન ફરિયાદ નથી લેતું. કેમ નથી લેતું?
आम तारे तो राते एफआईआर करे एटला माटे अमने दुख साथे केवू पड़ी छे के उच्च अधिकारीओना वाहला दवलानी नीति ने कारणे आजे अमारा आदिवासी लोको पीसाई रह्या छे। पण आवनार दिवसोमां अमे एक थईशुं, 24 कलाक आपीए छे। जो आ फॉरेस्ट अधिकारीओने पोलीस खातुं नहीं पकड़े, 24 कलाक आपीए छे, एना पछीना गुरुवारे एटले के परम दिवसे अमे हजारोनी संख्यामां लीमड़ा चौके ज भेगा थईशुं अने फॉरेस्ट डिपार्टमेंटमां जईशुं, एनो न्याय मांगीशुं अमे।